નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સદિશોના ગુણાકાર એમાંથી એક અદિશ ગુણાકાર વિશે અભ્યાસ કરીશું. તેમાં સદિશોના ગુણાકાર, પહેલા ગુણાકાર સમજી લઈએ. સદિશોના ગુણાકાર, હવે સદિશોના ગુણાકાર છે બે પ્રકારે થાય છે. એક અદિશ ગુણાકાર અને બીજો પ્રકાર છે તેનો સદિશ ગુણાકાર. હવે બંનેમાં ફરક શું છે? અદિશ ગુણાકારમાં શું છે કે બે સદિશોનો ગુણાકાર કરતા કે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે તો મળતો જવાબ કેવો હોય? અદિશ. તો તેને કેવો ગુણાકાર કહેવાશે? અદિશ ગુણાકાર. અને સદિશ ગુણાકારમાં બે સદિશોનો ગુણાકાર કે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને મળતી રાશિ કેવી હોય? સદિશ. તો તેને કેવો ગુણાકાર કહે છે? સદિશ ગુણાકાર. બસ, બંને ગુણાકારમાં ફરક એટલો જ છે કે જ્યારે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને મળતી રાશિ અદિશ હોય તો તેને અદિશ ગુણાકાર કહે છે, અને જ્યારે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતી રાશિ સદિશ હોય તો એને સદિશ ગુણાકાર કહે છે. અદિશ ગુણાકારનું બીજું નામ છે ડોટ ગુણાકાર, કે બે સદિશો વચ્ચે ડોટ કરીને દર્શાવવામાં આવે છે. અને સદિશ ગુણાકારનું બીજું નામ છે ક્રોસ ગુણાકાર, સદિશોનો ક્રોસ ગુણાકાર. જો બંને સદિશ વચ્ચે ક્રોસની નિશાની કરેલી હોય તો તે સદિશ ગુણાકાર કહેવાય, અને બંને સદિશો વચ્ચે ડોટ કરેલો હોય તો તેનો અદિશ ગુણાકાર કહેવાય. હવે તેમાં આપણે આજે ભણવાનું છે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર કઈ રીતના કરવામાં આવે છે તે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારનું બીજું નામ છે ડોટ ગુણાકાર. હવે અદિશ ગુણાકારનો પહેલો નિયમ શું છે કે બે રાશિનો ગુણાકાર કરતા મળતી રાશિ અદિશ હોય તો તેને અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર કહે છે. ડોટ ગુણાકાર કહે છે. હવે આપણે બે સદિશો, ધારો કે બે સદિશ, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. બે સદિશો લેવાના છે, બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. સદિશ એ એટલે એનો મૂલ્ય થશે એ. એવી જ રીતના સદિશ બી, તો તેનું મૂલ્ય થશે બી. હવે સદિશ એ માંથી સદિશ બી પર લંબ દોરવાનો છે. સદિશ એ ના શીર્ષ માંથી સદિશ બી ને આપણે શું દોરવાનો છે? લંબ. સદિશ એ ના શીર્ષ માંથી સદિશ બી ને લંબ, એટલે આ ખૂણો કેટલાનો બનશે? 90 નો. એવી જ રીતના સદિશ બી ના શીર્ષ માંથી સદિશ એ ને લંબ દોરો, અને હવે બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? બંને સદિશ ના પૂછ પાસે બનતો ખૂણો કેટલો છે? થીટા. હવે ત્રિકોણના નામ આપી દઈએ, આ પોઈન્ટને કહી દઈશું આપણે એ,
આ પોઈન્ટને કહી દઈશું બી, બીમાંથી દોરેલ લંબ એન અને એમાંથી દોરેલ લંબ એન. તો આપણી પાસે કેટલા ત્રિકોણ બની ગયા? બે. ક્યાં બે ત્રિકોણ છે? તો કે ઓ એમ એ અને ઓ એન અને બી. અને બીજી વસ્તુ જે યાદ રાખવાની છે કે અધીશ ગુણાકારમાં કોસ થીટાનો ઉપયોગ થાય છે. અધીશ ગુણાકાર માટે શું ઉપયોગ છે? કોસ થીટા. અને સદીશ ગુણાકાર માટે સાઈન થીટા. ધારો કે સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો કેટલો હોય? થીટા હોય. તો તેમનો અધીશ ગુણાકાર એટલે કે સદીશ એ ડોટ સદીશ બી બરાબર મોડ સદીશ એ એટલે કે સદીશ એનું મૂલ્ય ગુણ્યા મોડ સદીશ બી એટલે કે સદીશ બી નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. કોસ થીટામાં થીટા સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો. તેથી સદીશ એ ડોટ સદીશ બી બરાબર મોડ કાઢી નાખ્યું તો એ બી કોસ થીટા. તો અહીંથી આપણને કોસ થીટાનું સૂત્ર મળશે. તો કોસ થીટા બરાબર સદીશ એ ડોટ સદીશ બીના છેદમાં શું લખી શકશું? એ બી. હવે કોસ થીટાનું આપણે આગળથી સૂત્ર મેળવશું, પણ પહેલાં ઉપરની આકૃતિમાંથી બે ત્રિકોણ, પહેલો ત્રિકોણ કયો છે? ઓ એમ એ. ત્રિકોણ ઓ એમ એ માં માપખૂણો ઓ બરાબર થીટા અને માપખૂણો એમ બરાબર કેટલા છે? 90. તો 90ની સામેની બાજુ શું બનશે? કર્ણ બનશે. તો આપણે કોસ થીટા જ મેળવવાનું છે. તેથી કોસ થીટા બરાબર કોસ થીટાનું સૂત્ર શું છે? પાવાના છેદમાં કર્ણ બરાબર. તો હવે ત્રિકોણ ઓ એમ એમ ત્રિકોણ ઓ એમ એમાં પાસેની બાજુ ઓ એમ અને કર્ણ શું છે? ઓ થી એ. કર્ણનું માપ ઓ થી એ. તો ઓ એમના છેદમાં ઓ એ. ઓ એ એટલે તો સદીશ એ જ થવાનો છે. તેથી ઓ એમ બરાબર એ કોસ થીટા લખી શકીએ. હવે એ જ પ્રમાણે બીજો ત્રિકોણ ત્રિકોણ બીજો ત્રિકોણ કયો છે? ઓ એન બી. ત્રિકોણ ઓ એન બી માં માપ ખૂણો ઓ બરાબર થીટા અને માપ ખૂણો એન બરાબર 90 ડિગ્રી. તો ખૂણો 90ની સામેની બાજુ બનશે કર્ણ. તેથી કોસ થીટા બરાબર પાબાના છેદમાં કર્ણ. તો હવે કોસ થીટા માટે પાસેની બાજુ શું થશે? તો કોસ થીટા માટે પાસેની બાજુ થશે ઓ એન અને કર્ણ થશે ઓ બી. ઓ એનના છેદમાં ઓ બી. તેથી કોસ થીટા બરાબર ઓ એન અને એના છેદમાં ઓ બી. ઓ બી એટલે કે સદીશ બી નું મૂલ્ય એટલે કે બી. તો અહીંથી ઓ એન ની કિંમત મળશે બી કોસ થીટા. બે કિંમત થઈ ઓ એન અને અહીંથી છે ઓ એમ. તો હવે ઓ એમ અને ઓ એન ને શું કહેવાય? હવે તમે જો આકૃતિમાં ઓ એમ શું છે? તો કે સદીશ એ નો સદીશ બી પર પડતો પડછાયો. પડછાયાને આપણે ફિઝિક્સની ભાષામાં કહેવાનું છે પ્રક્ષેપ. કોનો? સદીશ એ નો સદીશ બી પર. એટલે એટલો જ ભાગ થશે ઓ થી એમ. સદીશ એ નો સદીશ બી પર પડતો પ્રક્ષેપ એટલે ઓ એમ બરાબર સદીશ એ નો સદીશ બી પરનો પ્રક્ષેપ. તો અહીંથી આપણે પ્રક્ષેપનો સૂત્ર ખબર પડી કે સદીશ એનો સદીશ બી પરનો પ્રક્ષેપ એની બરાબર શું લખીએ કે આપણે એ કોસ થીટા. સદીશ એ નો સદીશ બી પરનો પ્રક્ષેપ જેનો પ્રક્ષેપ હોય તે સદીશનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા એટલે શું મળશે? પ્રક્ષેપ. તો હવે તે જ પ્રમાણે ઓ એન ઓ એન બરાબર શું લખી શકશું? ઓ એન ઓ એન આકૃતિમાં જો ઓ થી એન ઓ
કોનો પડછાયો પડે છે બીનો કોની પર એ પર એટલે ત્યાં લખી શકશું સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ તો સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ પ્રક્ષેપ કોનો છે બીનો તો બી લખો અને એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો ત્યાં લખવાનું છે કોસ થીટા એનો પ્રક્ષેપ તો એ કોસ થીટા બીનો પ્રક્ષેપ તો બી કોસ થીટા હવે આપણે કોસ થીટાની કિંમત તેમ મૂકીએ કે એ કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં એ બી તો એ અને એ કેન્સલ તો સૂત્ર મળશે એ ડોટ બીના છેદમાં બી એનો સૂત્ર છે એનો બી પરનો પ્રક્ષેપ તો એ ડોટ બીના છેદમાં બી તો એવી રીતના અહીંયા મેળવી તો કે બી કોસ થીટાની જગ્યાએ સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં એ બી બી અને બી કેન્સલ તો સૂત્ર બનશે સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં એ અસેનો સૂત્ર છે સદિશ બીના પ્રક્ષેપનો જ્યારે કોસ થીટા છે ત્યારે મૂલ્ય જોવાનું છે કે એનો પ્રક્ષેપ તો એ કોસ થીટા બીનો પ્રક્ષેપ તો બી કોસ થીટા જ્યારે ડોટ ગુણાકાર સ્વરૂપે લખો ત્યારે છેદમાં જેનો પ્રક્ષેપ હશે એની સિવાયનું મૂલ્ય આવશે એટલે કે એ ડોટ બીના છેદમાં બી પ્રક્ષેપ કોનો છે એનો એ બીનો પ્રક્ષેપ છે છેદમાં શું છે એ સૂત્ર આપણે યાદ રાખવાના છે હવે ડોટ ગુણાકારમાં જતા રહીએ આપણે કે સદિશ એ અને સદિશ બીનો અદિશ ગુણાકાર એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા એ બી કોસ થીટાને આપણે બે રીતના લખી શકશું પેલું સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ કૌંસમાં બી કોસ થીટા અને અહીંયા સદિશ એ ડોટ સદિશ બી બરાબર બી કૌંસમાં એ કોસ થીટા તો એ એટલે શું થાય તો કે સદિશ એનું મૂલ્ય સદિશ એનું મૂલ્ય બી કોસ થીટા પ્રક્ષેપની ભાષામાં કહીએ તો બી કોસ થીટા એટલે કે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ એવી રીતના અહીંયા લખીએ તો સદિશ બી એટલે સદિશ બી નું મૂલ્ય અને સદિશ એ નો એ કોસ થીટા છે એટલે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ હવે આજની થિયરીમાંથી જે આપણે સૂત્ર યાદ રાખવાના છે એમાં પહેલું જે સૂત્ર યાદ રાખવાના છે કે અદિશ ગુણાકાર અદિશ ગુણાકારનું સૂત્ર શું હતું તો કે જો બે રાશિ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા અને આની મદદથી કોસ થીટાનું સૂત્ર તો કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં એ બી ત્યારબાદ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ તો એને આપણે શું કહીશું એ કોસ થીટા અને કોસ થીટાની કિંમત મૂકવામાં આવે તો સમીકરણમાંથી એ કેન્સલ થઈ જશે એટલે કે એ ડોટ બીના છેદમાં બી ને ત્રીજું સમીકરણ સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ તો તેમાં આપણે સમીકરણ મળશે બી કોસ થીટા બી કોસ થીટા કોસ થીટાની કિંમત મૂકશું તો સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં શું લખાશે એ હવે ડોટ ગુણાકાર કરવો કઈ રીતે ધારો કે
સદિશ એ એના કેટલા ઘટકો ત્રણ ઘટક લઈ લઈ એ એક્સ કોમા એ વાય કોમા એ ઝેડ અને સદિશ બી બરાબર બી એક્સ કોમા બી વાય કોમા બી ઝેડ તેથી સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ એક્સ કોમા એ વાય કોમા એ ઝેડ ડોટ બી એક્સ કોમા બી વાય કોમા બી ઝેડ બધાને ડોટ ગુણાકાર કરીને એમાં સરવાળો કરવાનો છે તો પહેલા એ એક્સનો બધા સાથે ગુણાકાર એ એક્સ બી એક્સ હવે બીજી વસ્તુ યાદ રાખવાની છે એક્સ અક્ષ અને એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો એ ડોટ બી બરાબર શું લખતા આપણે એ બી કોસ થીટા એ જ વસ્તુ એક્સ અક્ષ વચ્ચેનો ખૂણો એટલે કેટલો લખાશે કોસ ઝીરો પ્લસ એ એક્સ બી વાય એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો એટલે કોસ નેવું બંને વચ્ચે ખૂણો કેટલો હશે નેવું ત્યારબાદ એ એક્સ બી ઝેડ એક્સ અને ઝેડ એક્સ વચ્ચેનો ખૂણો કેટલો છે નેવું એટલે કોસ નેવું પ્લસ એ વાય બી એક્સ એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો નેવું એટલે કોસ નેવું ત્યારબાદ એ વાય બી વાય વાય અને વાય એક્સ વચ્ચેનો ખૂણો ઝીરો તો કોસ ઝીરો ત્યારબાદ એ વાય બી ઝેડ વાય અને ઝેડ વચ્ચેનો ખૂણો નેવું તો કોસ નેવું પ્લસ હવે ઝેડ એ ઝેડ બી એક્સ એક્સ અને ઝેડ એક્સ વચ્ચેનો ખૂણો નેવું તો કોસ નેવું પ્લસ એ વાય એ ઝેડ બી વાય વાય એક્સ અને ઝેડ એક્સ વચ્ચેનો ખૂણો કેટલો થશે નેવું પ્લસ એ ઝેડ બી ઝેડ ઝેડ અને ઝેડ એક્સ વચ્ચેનો ખૂણો કેટલો થશે ઝીરો આપણે ખબર જ છે કે કોસ ઝીરોની કિંમત કેટલી થશે એક અને કોસ નેવુંની કિંમત કેટલી થશે ઝીરો એટલે કોસ નેવું આ પદ બધા કેન્સલ તો આ પદ નીકળી જાય બીજું પદ કોસ નેવું આ બધા પદ કાઢી નાખવાના છે તો આપણી પાસે કુલ કેટલા પદ વધારે છે હવે ત્રણ તેથી સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ આ ડોટ ગુણાકાર મેળવવાનું સૂત્ર અને હવે કોસ થીટાનું સૂત્ર આપણે લખવું હોય તો કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બીના છેદમાં એ બી તો હવે એ ડોટ બી તેથી કોસ થીટા બરાબર એ ડોટ બી એટલે એ એક્સ એ વાય એ ઝેડ ડોટ બી એક્સ બી વાય બી ઝેડ છેદમાં એનું મૂલ્ય એટલે અંડર રૂટ તેના ત્રણેય ઘટકો એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ ગુણ્યા બીનું મૂલ્ય તો બી એક્સનો વર્ગ પ્લસ બી વાયનો વર્ગ પ્લસ બી ઝેડનો વર્ગ અને અંશમાં ડોટ ગુણાકાર કરી હવે કે આપણે બધા પદ લખવાના નથી હવે આપણે ખબર જ પડી ગઈ છે કે એક સાથે એક્સનો ગુણાકાર વાય સાથે વાયનો ગુણાકાર અને ઝેડ સાથે ઝેડનો ગુણાકાર તો કોસ થીટા બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ ને છેદમાં બંને સદિશોના મૂલ્ય એટલે અંડર રૂટ એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ ઇન્ટુ અંડર રૂટ બી એક્સનો વર્ગ પ્લસ બી વાયનો વર્ગ પ્લસ બી ઝેડનો વર્ગ આ કોસ થીટાનો સૂત્ર હવે એક બે દાખલા ગણીએ આપણે ગુણાકાર આધારિત ઉદાહરણ નંબર એક સદિશ એ બરાબર એક કોમા બે કોમા ત્રણ અને સદિશ બી બરાબર
ત્રણ કોમા બે કોમા ચાર નો 20 ગુણાકાર કરો. કયો ગુણાકાર કરવાનો છે? 20 ગુણાકાર. 20 ગુણાકાર બરાબર સદિશ એ ડોટ સદિશ બી. એ ડોટ બી એટલે કે એક કોમા બે કોમા ત્રણ ડોટ ત્રણ કોમા બે કોમા ચાર બરાબર એ ડોટ બી. એક્સ નો એક્સ અરે ગુણાકાર, વાય નો વાય અરે અને ઝેડ નો ઝેડ અરે અને બધાનો સરવાળો. એક ગુણ્યા ત્રણ પ્લસ બે ગુણ્યા બે પ્લસ ત્રણ ગુણ્યા ચાર તો કેટલા થશે? ત્રણ વત્તા ચાર વત્તા ચાર ત્રી બાર, બાર ને ચાર સોળ, સોળ ને ત્રણ ઓગણીસ. તો 20 ગુણાકારની કિંમત કેટલી મળી આપણને? 19. ઉદાહરણ નંબર બે. સદિશ એ બરાબર ત્રણ કોમા ચાર કોમા માઇનસ એક અને સદિશ બી બરાબર માઇનસ બે કોમા માઇનસ એક કોમા પાંચ નો ડોટ ગુણાકાર કરો. કયો ગુણાકાર લાગેલો છે? ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર બરાબર સદિશ એ ડોટ સદિશ બી. એ ડોટ બી એટલે કે ત્રણ કોમા ચાર કોમા માઇનસ એક ડોટ માઇનસ બે કોમા માઇનસ એક કોમા પાંચ બરાબર ત્રણ ગુણ્યા માઇનસ બે પ્લસ ચાર ગુણ્યા માઇનસ એક પ્લસ માઇનસ એક ગુણ્યા પાંચ બરાબર માઇનસ છ માઇનસ ચાર અને માઇનસ પાંચ. જવાબ આવશે માઇનસ 15. તો પહેલા દાખલાનો જવાબ કેવો હતો? પ્લસ, બીજામાં માઇનસ. અને જ્યારે લંબ સદિશો હશે ત્યારે ડોટ ગુણાકાર શૂન્ય મળશે, કારણ કે લંબ સદિશો માટે ખૂણો કેટલો થાય? લંબ સદિશો હશે ત્યારે તેમની માટે ખૂણો તો થીટા બરાબર 90 ડિગ્રી. તો એ ડોટ બી બરાબર એ બી કોસ 90 અને કોસ 90 ની કિંમત થશે 0 એટલે જવાબ આવશે 0. આ ડોટ ગુણાકાર છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે.